રુઝાન જી કેટલી યોગ્ય કાર્યવાહી થઈ રહી છે કોર્પોરેશન ની સૌથી પહેલા તો એ સવાલ સૌથી પહેલા કોર્પોરેશન ને અભિનંદન કેમ કે જે તમારે વર્ષોથી કરવાનું હતું ને જે નથી કરતા ફોર વોટ એવર રીઝન તો સાત સાહેબ બતાવવાના છે કેમ નથી કરતા પણ જે વર્ષોથી કરવાનું હતું એ એમને અત્યારે કર્યું અને કેમ નથી કરતા એ પછી એ બતાવે પછી બીજું વધારે પ્રકાશ નાખીશ બેન કહે છે કે ભાઈ એ રસ્તા પર તો લોકો આવતા જ નથી ખાલી ખાવા પીવા આવે છે તો ભાઈ કેમ મોડે આવીએ હું લો ગાર્ડન ની બાજુની ગલીમાં એટલે એલિઝબેથ જીમખાના ની પાછળ રહું છું મારે ઘણીવાર એ રસ્તામાં લેવું હોય તો હું ના લઉં રસ્તો પેલો મોટો રસ્તો લઈને જઉં ઘરે કારણ કે ઓબ્વિયસલી આટલી ભીડો એટલે કે થોડું મારે ભીડમાં ભેગા કરવો છે એટલે એઝ અ નોર્મલ સિટીઝન મને તો ખબર જ નથી કે રસ્તો ટ્રાફિક માટે છે મને તો એવું છે કે રસ્તો ખાણા પીની પાથરીઓ વાતા માટે છે હવે બીજો પોઈન્ટ આ લો ગાર્ડન હાઈકોર્ટમાં ઝઘડા વર્ષોથી ચાલી રહ્યા છે હજી આ લોકો પરમેનન્ટ થયા નથી સેટિંગ શૂટિંગ આ તે કરે છે હવે થોડું બિઝનેસ નું જ્ઞાન આપી દઉં કારણ કે આમ તો તમે મને સોશિયલ કહો છો હું સામાજિક જ છું પણ આ બિઝનેસમેન બી ખરી બિઝનેસ ના જ્ઞાનમાં ઓન રેકોર્ડ પેપર પર આ લોકો બધા બોલ્યા છે કે 39 દુકાનો છે અને દિવસે 8 લાખ નો ધંધો થાય બરોબર એટલે એક માણસ નો 50,000 નો ધંધો થાય અશરફી કુલ્ફી વાળા નું લખેલું આવ્યું છે કે મારું 10 લાખ નું મહિના નું કાઉન્ટર છે એટલે માની લો ને 10 બોલે એટલે 20 ગણી લેવાના કારણ કે આજની તારીખમાં તમે ભલે જીએસટી ડીમોનેટાઇઝેશન દુનિયાના બધા ફટ્ટા મારી દઈએ આપણી ગવર્નમેન્ટ બધા ફટ્ટા મારે આ બધા બધા વોટ્સએપ બી નાખે કે હા હા જીએસટી જીએસટી વાહ વાહ બહુ સરસ જીએસટી જ્યારે આપણે બિલ માંગીએ ત્યારે બિલ ના મળે ને એવા એક નહીં તમને 10 એક્ઝામ્પલ આપીશ પછી ભલે જીએસટી કહી કે મેં હેલ્પલાઈન નંબર મને બોલી લેવા દેજો મેં હેલ્પલાઈન નંબર ચાલુ કરું છું ડાયવર્ટ નથી કરી રહી એટલે ઇન શોર્ટ કહેવા માંગુ છું કે આ લોકોનો રોકડાનો ધંધો માની લો કે એક દુકાન હું એવરેજ કાઢું 20 ને 10 લાખ ની એવરેજ 15 લાખ એક દુકાન 15 લાખ નો રોકડાનો ધંધો કરે ફૂડ આઇટમ એટલે ખબર છે કેટલું પ્રોફિટ માર્જિન હોય એ સામે એની ટેબલો કેવી હોય ના એસી હોય ના પંખા હશે અને બિચારા જે માણસોનું શોષણ થતું હોય કારણ કે 6 કલાકનો ધંધો એટલે માણસોનું જે જ્યાં બિચારા ફાટેલા કૂટેલા ખાસ છોટો પહેરે પોતે બી એવું જ પહેરે બતાવવા માટે પછી ભલે ઘરમાં ઓડી પડી હોય પણ ત્યાં તો ફાટેલા તૂટેલા કપડાં પહેરીને જ ઊભું રહેવાનું અને બતાવવાનું કે અમે ગરીબ હવે તમે જ ગણી લો કે પ્રેક્ટિકલી 2 કરોડ એક મિનિટ ના વાંધો કહું 2 કરોડ ઉપર ધંધો થાય બરોબર છે મહિના વર્ષના 2 કરોડ ટેક્સ વગરના રોકડા વાળા 2 કરોડ ના તો આપણે 1 કરોડ ગમે તો 30 લાખ ગવર્નમેન્ટ ના આપો આપણે ને જીએસટી બીએસટી અલગ આપવા પડે રાઈટ એટલે જ્યારે તમે આટલો બધો બિઝનેસ કરો છો તો લીગલ જગ્યાએ હા ટેક્સ ભરતો તમે લીગલ નથી આપતા લીગલ લીગલ જગ્યાએ જઈને કરો ને ભાઈ તમે લીગલ ના 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 શોખીન છે એ લોકો પોતે જાય છે એ લોકો ના 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 એ તો કોઈ જે સાહેબ એમાં એમાં નહીં 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 એક મિનિટ પેલો ને લઈને ઊભા હોય એ લોકો સ્ટોલ ખોલે એ લોકો ટેક્સ ભલે ના ભરે કોર્પોરેશન પરમિશન ના આપી હોય પણ આપ જેવા લોકો ત્યાં જમવા જશે હવે હું કહું ધંધો મળશે હું વચ્ચે જ એક આઈસ્ક્રીમ વાળાને ત્યાં ગઈ સંચારનું આઈસ્ક્રીમ હતું એને મને બિલ ના આપ્યું 2-3 આઈટમો લેવાની હતી 500 એમએલ ની ના આપ્યું તો મેં એક આઈટમ લીધી ને ઉતરી ગઈ ને મેં કોઈ આજ તારી દુકાને હું નહીં આવું મારી વાત કરું છું લોકોની વાત નથી કરતી ના 4 દિવસ પહેલાની વાત છે તમે એના ફૂટેજમાં જોઈ શકો છો પણ હું બીજા લોકોની વાત કરું છું કે લોકોને સી અલ્ટીમેટલી એ લોકો આટલું બધું જ્ઞાન નથી લેતા ખાલી વોટ્સએપ વોટ્સએપ નાખવાનું જ્ઞાન છે લોકોને કે મારા દેશ માટે પણ ભાઈ તમારા દેશ માટે કરવું તો આ કરો હવે જ્યારે લોકો ઇટ્સ વોટ નેચરલ મેં કહું ને હું તમને કહું છું ઓન રેકોર્ડ કહું છું કે મને તો આજ સુધી ખબર જ નહોતી કે તો લોકો માટે રસ્તો છે મને તો આ લોકો માટે રસ્તો છે એ તો હવે મને ખબર પડી કે લોકો માટે છે એટલે ના 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 આ લોકોને લીગલ કરવા માટે ના ના આ તો મેં આઈ ગેવ યુ અનધર વીક જ્યારે મારા બેન બોલ્યા કે બિચારા ગરીબ લોકોની રોજીરોટી તો મેં બતાવી દીધું કે ગરીબ લોકોનું શોષણ કેટલું જે બિચારા ગરીબ હતા એનું તો શોષણ કરો જ છો તમે અને 2 કરોડની વર્ષે દાડાની તમારી આવક છે એટલે આ મેં હિસાબ આપ્યો ને આ તો ખાલી આમનો હિસાબ નથી સાહેબ હજી તમે બીજી મોટી મોટી ખાવ ગલીઓ જશો ફ્રૂટ વેન્ડરો લેશો સાહેબ શું રોકડાના ધંધા થાય છે મને કહો અને પછી આપણે બધા તમારા મારા જેવા સજ્જન માણસો જીએસટી ભરશો તમે તો પ્રોફેશનલ ટેક્સ નહીં અરે ભાઈ તમારું જે બધું ભરશો એટલે હાલત આપણી જો ના લોકો એટલે આપણે આપણે વર્ષમાં નહીં કમાતા હોય ને આ લોકો મહિનામાં કમાય છે પસંદ છે કે એવી જગ્યાએ ખાવું છે અરે ખાવા તો કોઈ બી જશે સાહેબ હું પેલું આઈસ્ક્રીમ લેવા ના ગઈ શું કરો બિલ બિલ માંગે અરે બિલ માંગું છું નથી આપતા માટે માંગે રુઝાન ખંભાટા માંગે છે એવા બીજા કેટલા લોકો માંગતા તો નથી જોઈતો ને અનફોર્ચ્યુનેટલી ને એક બીજી વાત એક જ વાત કહી દો સાહેબ કાલે એક મોટી દુકાનમાં ગઈ આગળ કઈક બીજું નામ છે પાછળ જ્વેલર્સ નામ છે એટલે ખાસ આપું છું મેં ખાલી ક્રેડિટ કાર્ડ કહ્યું કે ભાઈ ક્રેડિટ કાર્ડ થી પૈસા આપું મોડું જોઈને કે ના ના બેન પહેલા હતું મશીન પણ બેન જોડે કઈ પ્રોબ્લેમ છે એટલે મેં મારી પાસે મશીન નથી અરે હું હસી હસીને મરી ગઈ મેં કહું બસ તારી આવી મોટી દુકાન ને તું એક મશીન રાખે એટલે આ બધી વાત ના કરો સીના ચોરી જેવી વાત થઈ ગઈ નેહલભાઈ તમને પૂછવા માંગીશ કે આનાથી વાંધો શું છે આ કામગીરી થઈ એક યોગ્ય છે કે અયોગ્ય